भादरवी पूनमना मेळाने लईने अनेरो उत्साह जोवा मळतो होय छे, त्यारे साबरकांठाना खेडब्रह्मा खाते पदयात्रीओनी खूब मोटी भीड जामी छे। राजस्थान, पंचमहाल, दाहोद सहितना पदयात्रीओ नानी मोटी ध्वजाओ साथे विविध संघोमां मां अंबेना प्रागट्य स्थाने ध्वजारोहण करी अंबाजी तरफ प्रयाण करी रह्या छे। जो कि कोरोना महामारी बाद श्रद्धाळुओमां पहली वार श्रद्धा अने आस्थामां अनेरो उत्साह देखाई रह्यो छे, त्यारे पदयात्रीओ माटे तमाम प्रकारनी व्यवस्थानुं पण आयोजन करवामां आव्युं छे। માતાજી મંદિર ખેડબ્રહ્મા ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે દરેક રીતે સુસજ્જ છે, એમનું કામકાજ પણ વ્યવસ્થિત ચાલી રહ્યું છે। બીજું કે આ સાલ કોરોના બે વર્ષ બંધ રહેવાના કારણે સંખ્યામાં ઘણો વધારો થયો છે અને વારંવાર જે સંઘો આવે છે તેના કરતાં વધારે પ્રમાણમાં સંઘો આવેલા છે અને સાથે સાથે યાત્રાળુઓ પણ વધી રહ્યા છે। એમને તકલીફ ન પડે તેમને સાચવવા માટે પાણીની પૂરી સગવડ કરવામાં આવેલી છે, રહેવા માટે જમવા માટે કોઈ પણ જાતની તકલીફ ન તે પડે માટે ડૉક્ટરની જરૂર પડે તો ડૉક્ટરના દવાખાના બી ખોલવામાં આવેલા છે, જેના કારણે ફર્સ્ટ એડની સગવડ મળી રહે છે। અમારા સંઘ પિછલે 25 સાલ થી પેદલ યાત્રા અંબાજી કે લીએ કર રહે હૈ ઓર હમારા સંઘમાં મહિલા ભી હૈ પુરુષ ભી હૈ ઓર હમ લગભગ કમ સે કમ શનિવાર સે નિકલે હુએ હૈ ઓર હમારે યે કલ તક अम्बा जी के दर्शन करने का सौभाग्य प्राप्त होएगा और इसके दरमियान हमें किसी प्रकार का असुविधा महसूस नहीं हो। मैं चला 3 वर्ष थी मोटा अंबा जी नाम भाई आई थी रही थी थोड़ा थी अंबा जी ये थी अने माँ अंबा हमने घना काम पूरा करे थे हमारी मनोकामना। आपने जणावी दईए कि दर वर्ष करता आ वर्षे सौथी वधारे विसामो तेमज वहीवटी तंत्र द्वारा राउंड थी क्लॉक पुलिस बंदोबस्त तेमज पदयात्रीओ माटे वडाली थी अंबाजी सुधीना मार्ग ने वन वे करायो छे, जेना पगले पदयात्रीओ पण आभार मानी रह्या छे। जो कि 200 किलोमीटर थी लई 400 किलोमीटर सुधीनुं अंतर काप्या बाद पण पदयात्रीओना उत्साहमां वधारो थई रह्यो छे। मंदिरना ट्रस्ट तरफथी पाणीनी, जमवानी अने आराम करवानी संपूर्ण तैयारी साथे यात्रिकोने कोई पण यातना न पड़े तेने लईने मंदिर द्वारा विविध सेवाओ उपलब्ध करवामां आवी छे। आज 28 વર્ષથી આવીએ છે અમે, પહેલા નાના અંબાજી દર્શન કરીને પછી મોટા અંબાજી દર્શન કરીએ। પહેલા 13 વર્ષથી અનગર વડોદરા ગ્રામ્ય વિસ્તારથી પગપાળા યાત્રા લઈ અંબાજી ચાલતું જાય છે। આજે અમે ખેડબ્રહ્મા મંદિરે પહોંચ્યા છે, નાના અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ અમે અહીંયાથી આગળ મોટા અંબાજીના દર્શન કરવા જઈશું। અમે લોકો બહુ દૂરથી અહીંયા અંબેમાળા દર્શન કરવા માટે આવીએ છીએ। અમે બધી બહેનો, અમારા ભાઈઓ, મમ્મી, અમે બધા બહુ 300-250 કિલોમીટર દૂરથી અંબેમાના દર્શન કરવા માટે અહીંયા આવીએ છીએ। માં અંબે અમારી મનોકામના પૂરી કરે છે। સમય છે વિરામ।